વેલ, જ્યારે તમે એટીએમમાં પૈસા કાઢવા માટે જાઓ છો. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, જ્યારે તમે એટીએમમાં પૈસા કાઢવા માટે જાઓ છો ત્યારે મને કોલેજ કાર્ડનો એક કિસ્સો યાદ આવે છે. મારા એક મિત્રને બહુ જ વધારે રોફમાં રહેવાની ટેવ હતી અને એના પપ્પા જે એક સરકારી અધિકારી હતા ને, એમણે ખૂબ વાલદી પોતાના દીકરાને તે સમયે સ્ટુડન્ટ અકાઉન્ટ ઓપન કરાવી આપ્યું હતું. અને એ સ્ટુડન્ટ અકાઉન્ટ સાથે એને કોલેજ ટાઈમની વાત છે, ત્યારે એને એટીએમ કાર્ડ પણ મળ્યો હતો. અને ત્યારે સૌથી વધારે હાસ્યાસ્પદ કહી શકાય એવી ઘટના એ રીતે બની એની સાથે કે એ ભાઈ સાહેબે એટીએમ જ્યારે પોતાનું કાર્ડ નાખ્યું અને પૈસા કાઢવા માટેની કોશિશ કરી તો પૈસા કપાઈ ગયા, પણ બોસ કાર્ડ નહીં આવ્યો. અને એના કારણે જે પેલી સ્લીપ જે પહેલાં એક સમયે ફરજિયાત નીકળતી હતી, જેમાં હવે વિકલ્પ આવે છે અને પર્યાવરણની દ્રષ્ટિએ બેંકો કંઈક ને કંઈક જે નાની બચત થાય તે વિચારીને કંજુસાઈ કરતી હોય છે, તો એ ભાઈએ એ સ્લીપ જે નીકળી એને બહુ રફ સાથે ફાડી ફૂંકીને ત્યાંના ડસ્ટબિનમાં નાખી દીધી. પછી એમને રિયલાઇઝ થયું કે અરે, આપણે તો પૈસા તો આવ્યા જ નથી અને પૈસા કપાઈ ગયા છે, હવે બેંકને પ્રૂફ શું આપશું કે આપણા પૈસા જે છે એ કપાઈ ગયા છે અને આપણી પાસે જે પૈસા છે એ આવ્યા જ નથી. પછી એ આખી ડસ્ટબિનના જેટલા પણ ડૂચા હતા એ બધા ઉંચકીને લાવ્યા અને પછી એ ભાઈએ એમાંથી બધી સ્લીપ એક એક કરીને ભેગી કરી અને ઇમ્પોસિબલ કહી શકાય એવું ટાસ્ક એમણે લગભગ ત્રણથી ચાર કલાક મહેનત કરીને પછી પૂરું કર્યું. કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે એટીએમમાંથી પૈસા કાઢવા માટે જાઓ છો, ભલે તમને એમ લાગતું હોય કે પર્યાવરણની બચત માટે થઈને સ્લીપ જે છે ક્યાંક ને ક્યાંક આપણે ન કાઢવી જોઈએ, પણ હું એવી અંગત સલાહ આપું છું કે સ્લીપ કાઢવાનું મુનાસિબ એટલા માટે માનજો કારણ કે કોઈ પણ સંજોગોમાં જો તમારી સાથે કોઈ પણ ટેકનિકલ એરર આવી અને પૈસા ન આવ્યા કે કંઈ પણ તમારે ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું, તો તમારી પાસે એટલીસ્ટ એક સ્લીપ તો હોય કે તમે ટ્રાન્ઝેક્શન કર્યું હતું. કારણ કે તમે સીસીટીવી કેમેરા જે છે એ તમે નહીં કરાવી શકો ત્યાં આગળ જઈને ઓપન કે ભાઈ કરો, ચાલતા હોય બંધ હોય શું સિચ્યુએશન હોય, બેંકોની તો તમને સિચ્યુએશન ખબર જ છે. વેલ, તમને કહી દઉં, એક નામાંકિત બેંક પાસે કે જ્યાં હું મ્યુનિસિપલ કોર્પોરેશનના લેખિત દસ્તાવેજ એના સહી સિક્કાવાળું લઈને જાઉં છું, જ્યારે નવું ઘર તમે કર્યું હોય ત્યારે તમારી પાસે એડ્રેસ પ્રૂફમાં તમને વેરા બિલની કોપી જે છે વરસ રહીને આવતી હોય, પણ તમને એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. એ સ્ટેટમેન્ટ જે છે કેટલું કોમન લોજિક જે છે, કોમન સેન્સ છે, એ નામાંકિત ખ્યાતનામ બેંકના કર્મચારી નથી અપનાવતા એ અહીં જોવા મળે છે. એ સ્ટેટમેન્ટ એ ઇગ્નોર કરે છે. એ સ્ટેટમેન્ટ લઈને હું બીજી એક પ્રાઇવેટ બેંકમાં જાઉં છું. એ પ્રાઇવેટ બેંકના કર્મી એ જે ટેનામેન્ટ નંબર હોય છે એને એસએમસીની વેબસાઇટ પર જઈને ચેક કરે છે અને મારું નામ વેરીફાઈ કરે છે અને પછી એ દસ્તાવેજને એક્સેપ્ટ કરે છે અને એ પછી પાસબુકમાં નવા એડ્રેસ સાથે એને મને ડિટેલ આપે છે. હવે એ જ પાસબુક લઈને હું પેલી બેંક પાસે જાઉં છું અને ત્યાં પેલા કહી શકાય કે જેમણે પોતાની અક્કલ બહુ સાબુત રીતે નહોતી વાપરી હતી એ પાછા એ એડ્રેસ પ્રૂફ સ્વીકારી લે છે. કહેવાનો મતલબ એ છે કે આવી ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી તકલીફો છે જે તમને બેંકમાં અનુભવવા મળી શકે. સો બેંકના કામમાં ચીવટાઈ પૂરેપૂરી રાખજો, દરેક ડોક્યુમેન્ટ્સ દરેક ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રોપર વાંચવાનું રાખજો, કારણ કે અલ્ટિમેટલી તો બેંકમાં જ્યારે તમે પૈસા નાખો છો ત્યારે બેંકો તમને રડી ગાઈને 3% થી લઈને 7% સુધી બહુ બહુ વ્યાજ આપતી હોય છે, પણ એની સામે પર્સનલ લોનમાં એ 15% સુધીનો વ્યાજ વસૂલ કરતી હોય છે. એટલે નફાનો ધંધો જોવા જઈએ તો આપણા પૈસે જલસા બેંકો કરતી હોય છે, એવું પણ ઘણીવાર મેં અનુભવ્યું છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર.